આ વચ્ચે મહત્વપૂર્ણ સમાચાર આપને જણાવી દઈએ કે પૂર્વ મુખ્યપ્રધાન કેશુભાઈ પટેલને પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. આ સાથે આપણે જણાવી દઈએ કે નરેશ કનોડિયા, મહેશ કનોડિયાને પણ પદ્મશ્રી પુરસ્કારનું એલાન કરવામાં આવ્યું છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવી રહ્યું છે. નરેશ કનોડિયા, મહેશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. દાદુદાન ગઢવીને પણ પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. કેશુભાઈ પટેલને પદ્મભૂષણ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. મરણોપરાંત હશે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને પણ મરણોપરાંત પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. આપણે જણાવી દઈએ કે 26 જાન્યુઆરી આવતીકાલે છે, તેની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે. આપણી સાથે જોડાયા છે હિતુ કનોડિયા. હિતુભાઈ, નરેશ કનોડિયા અને મહેશ કનોડિયાને પદ્મ પુરસ્કારનું એલાન કરવામાં આવ્યું છે, આપની શું લાગણી? ગર્વની લાગણી સ્વાભાવિક રીતે સમગ્ર ગુજરાતને બધાને જ થશે. કલા ક્ષેત્રમાં યોગદાન જે રીતે એ લોકોએ કર્યું અને જે સમાજમાંથી જે રીતે એ લોકો આવ્યા છે, એટલે મને લાગે છે બધા જ લોકો લાગણીથી મહેશ બાપા અને પપ્પા સાથે જોડાયેલા હતા અને હજી જોડાયેલા છે. ને કેન્દ્રનો ને બધાનો આભાર, આપ પ્રથમ છો જે મને કહી રહ્યા છો ફોન ઉપર, એટલે થેન્ક યુ વેરી મચ, ખૂબ ખૂબ આભાર. હિતુભાઈ, જો આ બંને ફનકાર આપણી સમક્ષ હતે અને એ તસવીર જ કંઈક અલગ હતી જ્યારે નરેશ કનોડિયા અને મહેશ કનોડિયા પોતે આ પદ્મ પુરસ્કાર લેવા જતે. સ્વાભાવિક છે, પણ એ લોકોએ જેટલું કર્યું છે અને જે રીતે લોકો એમને યાદ કરી રહ્યા છે આજની તારીખમાં પણ એ જ પ્રકારે, ઇનફેક્ટ વધારે દિલથી, વધારે લાગણીથી લોકો મહેશ નરેશ નામથી જોડાયા છે. સમાજ હોય, આપણું આખું ગુજરાત રાજ્ય હોય કે આ તમામ આખા વિશ્વની અંદર જેટલા પણ ગુજરાતીઓ છે, ઇવન મહારાષ્ટ્રના લોકો બધા જ મળીને ખૂબ લાગણી સાથે જોડાયેલા છે. ને આપની વાત સાચી છે કે હયાત હોય ને પુરસ્કાર લેવા જાય એની વસ્તુ અલગ હોય છે, પણ આઈ થિંક જ્યાં છે ત્યાં એ લોકો હેપી થશે. હિતુભાઈ, મહેશ અને નરેશ જે આ બેલડી હતા, તેમના જે ફેન્સ છે તેમને આપ શું કહેશો એમના વતી? ખૂબ ખૂબ આભાર માનું છું. હંમેશા મારો આખો કનોડિયા પરિવાર આભાર માનતો રહ્યો છે. જેટલા પણ ફેન્સ, જેટલા પણ ચાહકો, જેટલા પણ મિત્રો, જેટલા પણ લોકો મહેશ બાપા ને પપ્પાના સંપર્કમાં આવ્યા, એ લોકોની સાથે સંકળાયેલા છે, એવા તમામ લોકો, સરકાર હોય, પાર્ટી હોય, સંગઠન હોય, તમામે તમામ લોકોએ ખૂબ પ્રેમ મહેશ બાપા ને પપ્પાને આપ્યો છે અને હંમેશા અમે નતમસ્તક રહીને આભાર માનતા રહીશું આ સમગ્ર લોકોનો. બિલકુલ. હિતુભાઈ, આપ એ પુરસ્કાર લેવા જશો જ, જો આપ એ ઇમેજિન કરી શકો કે જ્યારે તેમની હયાતીમાં જો એમને પુરસ્કાર મળતી તો તેઓ શું કહેતે? હિતુભાઈ, અત્યારે એક્ચ્યુઅલી આઈ એમ લોસ્ટ વિથ વર્ડ્સ બીકોઝ આ પ્રથમ ફોન આપનો આવી રહ્યો છે અને આપ પ્રથમ છો જે મને આ જણાવી રહ્યા છો અને કહી રહ્યા છો, એટલે દિલ ઉભરાઈ ગયું છે, આંખોમાં આંખો ભીની છે. જીવતા હોત તો કઈ વાત અલગ હોત, પણ આજે અમર થઈ ગયા છે. મોદી સાહેબે કીધું હતું આ બેનને બંધુ બેલડી અમર છે અને અમર રહીને મારા પપ્પા, મને લાગે છે એક જ કેત કે ભાઈ તમે જાણો છો હું કોણ, વટનો કટકો. મારા પપ્પા જ્યાં સુધી હતા ત્યાં સુધી વટમાં રહ્યા છે, વટમાં રહેશે અને એ લોકો બધા જ લોકો એમને વટમાં જ યાદ કરશે. બિલકુલ. ખૂબ ખૂબ આભાર હિતુભાઈ, TV9 સાથે વાતચીત કરવા બદલ અને અભિનંદન પદ્મ પુરસ્કાર જે મળવાનો છે તેમને લઈને, નરેશભાઈ અને મહેશભાઈને. તો આપણે જણાવી દઈએ કે પદ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવી રહ્યું છે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ નરેશ કનોડિયા, મહેશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. દાદુદાન ગઢવીને પણ પદ્મશ્રી પુરસ્કાર એનાયત કરવામાં આવશે. તો આ સાથે આપણે જણાવી દઈએ કે અલગ અલગ જે મહાન એવી શખ્સિયત છે જેમને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે તેનું સન્માન તેમનું કરવામાં આવશે. અત્યારે તે જાહેરાત કરવામાં આવી રહી છે. આ શ્રેણીમાં આપણે જણાવી દઈએ કે રામવિલાસ પાસવાનને પણ પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. 102 જે હસ્તીઓ છે તેમને
પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. સરકારે પદ્મ સન્માનનું અત્યારે એલાન કરી રહ્યા છે અને 7 હસ્તીઓ એવી હશે કે જેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કરવામાં આવશે. આપને જણાવી દઈએ કે આ શ્રેણીમાં ગાયક એસપી બાલા સુબ્રમણ્યમ પણ હશે કે જેમને પણ પદ્મ સન્માન આપવામાં આવશે તેની જાહેરાત અત્યારે કરવામાં આવી રહી છે. 7 એવી હસ્તીઓ છે જેમને પદ્મ વિભૂષણથી સન્માન કરવામાં આવશે, જેમાં ગુજરાતીઓની વાત કરીએ તો મરણોપરાંત કેશુભાઈ પટેલને પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. આ સાથે નરેશ કનોડિયા, મહેશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. દાદુદાન ગઢવીને પણ પદ્મશ્રી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. ગણતંત્ર દિવસની પૂર્વ સંધ્યાએ પદ્મ પુરસ્કારોનું એલાન અત્યારે કરવામાં આવી રહ્યું છે. આમાંથી અનેક એવી હસ્તીઓ છે જે કોરોનાને કારણે તેમનું મૃત્યુ થયું છે. એ પછી રાજકીય વ્યક્તિ કેમ ન હોય, કેશુભાઈ પટેલની જો વાત કરીએ, કે પછી સાહિત્યને લગતી કોઈ હસ્તી કેમ ન હોય, કે પછી ફિલ્મિંગ ક્ષેત્રે તેમનું જે પ્રદાન છે તે પણ ખૂબ જ અમૂલ્ય રહ્યું છે અને તેને જ યાદ કરતા પદ્મ પુરસ્કાર આપવામાં આવશે. ખાસ આપને જણાવી દઈએ કે આ શ્રેણીમાં જે આપણે ગુજરાતીઓના નામ દેખા રહ્યા છે, દાદુદાન ગઢવીને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે, ચંદ્રકાંત મહેતાને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે, કેશુભાઈ પટેલને મરણોપરાંત પદ્મભૂષણ પુરસ્કાર આપવામાં આવશે. પદ્મ પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે કેન્દ્ર સરકાર તરફથી. આમાંથી અનેક એવી હસ્તીઓ છે જે કોરોનાને લઈને તેઓ આપણી વચ્ચે નથી, તેમને સન્માનિત કરવામાં આવશે, મરણોપરાંત સન્માન તેમને આપવામાં આવશે. હરિભાઈ દેસાઈ આપણી સાથે જોડાયા છે. હરિભાઈ, કેશુભાઈને મરણોપરાંત આ પદ્મ સન્માન આપવામાં આવશે, આપની પહેલી પ્રતિક્રિયા? મને આનંદ થાય, પણ મને એટલું જરૂર કહેવાનું મન થાય કે કેશુભાઈ જીવિત હતા ત્યારે એમને આપ્યો હોત તો વધારે યોગ્ય લેખાત. અને આપણા કનોડિયા બંધુઓને મળે પદ્મશ્રી તો એનો પણ મને આનંદ થાય, ગુજરાતીઓને આનંદ થાય. બિલકુલ, કેશુભાઈને લઈને પદ્મભૂષણ તેમને સન્માન આપવામાં આવશે. હરિભાઈ, ખૂબ લાંબુ તેમનું રાજકીય સફર રહ્યું છે અને ગુજરાતના મોટા ગજાના નેતા રહ્યા છે. નહીં, એટલે મને લાગે છે કે એમને પદ્મભૂષણ આપવામાં આવ્યો એ એટલે જ મેં કહ્યું કે ખૂબ મોડું થયું. જી, એમના ગુજરી ગયા પછી એમને પદ્મભૂષણ અપાયો, એટલે આમ તો મારી દ્રષ્ટિએ એનો કોઈ અર્થ નથી, બહુ પ્રામાણિકપણે કહું તો. બિલકુલ, પણ કેશુભાઈ નું એ નિમિત્તે પણ જો સન્માન કરવાની કોઈને ઈચ્છા થતી હોય તો એનું સ્વાગત છે. બિલકુલ, આભાર હરિભાઈ ટીવીનાન સાથે વાતચીત કરવા બદલ. તો આપણે જણાવી દીધું કે હરિભાઈનું કહેવું છે કે જો તેમની હયાતીમાં તેમને પદ્મ પુરસ્કાર આપવામાં આવ્યો હોત, પદ્મભૂષણ, તો તેમને વધારે ખુશી થાત, પરંતુ અત્યારે પણ મરણોપરાંત તેમને આ પુરસ્કાર આપવામાં આવશે તેમનાથી પણ તેઓએ ખુશી વ્યક્ત કરી. 7 પદ્મ વિભૂષણ 10 પદ્મભૂષણ અને 102 પદ્મશ્રી પુરસ્કારોનું એલાન કરવામાં આવ્યું છે. આ શ્રેણીમાં શિન્ઝો આબેને જે જાપાનના પૂર્વ પ્રધાનમંત્રી રહી ચૂક્યા છે તેમને આપવામાં આવશે પદ્મ પુરસ્કાર. ગુજરાતીઓની વાત કરીએ, નરેશ કનોડિયા, મહેશ કનોડિયાને પદ્મશ્રી પુરસ્કાર આપવામાં આવશે. દાદુદાન ગઢવીને પદ્મ સન્માન આપવામાં આવશે. કેશુભાઈ પટેલને તેમની રાજકીય જે તેમનો ફાળો રહ્યો છે, રાજકીય સફર રહી છે, રાજનીતિમાં તેઓએ અનેક વર્ષો વિતાવ્યા છે, તેમને લઈને તેમને પદ્મભૂષણ સન્માન આપવામાં આવશે.